ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ફ્રેન્ડ્સ, આ ફોટો જુઓ, ઓળખો છો કોણ છે આ? બોલો. હા, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, બરાબર ને? હા, તો તમે બધા આમને તો ઓળખો જ છો. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યારે તો આખી દુનિયામાં બધા જ ઓળખે છે, બરાબર ને? પણ ફ્રેન્ડ્સ, એક એવો સમય પણ હતો કે આપણા આ વડાપ્રધાન શ્રી ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા હતા. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. એક સમય હતો કે જ્યારે તે પોતાના ભાઈ સાથે ચાની લારી ચલાવતા હતા. તેમને શરૂઆતથી જ રાજકારણમાં રસ હતો, તેથી તે રાજકારણની વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહેતા અને એમ કરતા કરતા તેમની બુદ્ધિ અને ગુણના આધારે આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે. જોયું ને તમે, આપણા રાજ્યના એક સમયે મુખ્યમંત્રી રહ્યા, ત્યારબાદ આજે તે ભારત દેશના વડાપ્રધાન બની ગયા છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો જોયું ને કે વ્યક્તિ જો પોતાનામાં રહેલા ગુણ અને બુદ્ધિનો ઉપયોગ કરે તો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આવા જ એક મહાપુરુષની આપણે આજે વાત કરવાના છે. જુઓ આ બીજો ફોટો, ઓળખો છો તમે કોણ છે? નથી ઓળખતા? ચલો હું તમને કહું. આ ફોટામાં જે વ્યક્તિ છે તે અમેરિકાના ભૂતપૂર્વ એટલે કે ઘણા વર્ષો પહેલા થઈ ગયેલા રાષ્ટ્રપતિ છે. 16 વર્ષ પહેલા આ રાષ્ટ્રપતિ થઈ ગયા હતા. એમનું નામ છે અબ્રાહમ લિંકન. તો ફ્રેન્ડ્સ, આજે આપણે તેમના જીવનનો એક પ્રસંગ વિશે સાંભળીશું. આ જ્યારે અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બનવા માંગતા હતા ત્યારે જગા જગા ઉપર જઈને તેઓ વિવિધ સભા કરતા હતા. તો એકવાર એવી જ એક સભા ભરવામાં આવી હતી અને તેમાં આ લિંકન ભાષણ આપી રહ્યા હતા. તેમના ભાષણની વચ્ચે જ એક સ્ત્રી ઉભી થઈ જાય છે અને બોલે છે કે આ પ્રમુખ છે? આ તો પેલા મોચીનો છોકરો છે. ત્યારે આ ભયંકર અપમાનજનક શબ્દો સાંભળીને પણ અબ્રાહમ લિંકન ખૂબ જ નમ્રતાથી જવાબ આપે છે અને કહે છે કે હા, આ સ્ત્રીએ, આ મેડમે જે મારા માટે કહ્યું તે એકદમ સાચું જ કહ્યું છે અને તમને લોકોને મારો પરિચય કરાવ્યો છે. ત્યારબાદ પેલી સ્ત્રીને અબ્રાહમ લિંકન કહે છે, મેડમ તમે સાચું કહો છો, હું મોચી પુત્ર છું, પણ હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે ક્યારેક તમને મારા પિતાજી જે કામ કરતા હતા બૂટ ચંપલ સીવવાનું, તો તેમના કામ અંગે કોઈ ફરિયાદ છે? શું તેઓ પોતાનું કામ બરાબર ના કરતા હતા? ત્યારે પેલી સ્ત્રી જણાવે છે, ના, તમારા પિતાજીના કામ અંગે કોઈ ફરિયાદ અમને મળી નથી. ત્યારે લિંકન તેને જવાબ આપે છે કે જેવી રીતે મારા મોચી પિતાએ પોતાના કામ અંગે કોઈને ફરિયાદ કરવાનો મોકો નથી આપ્યો, તેવી જ રીતે જો તમે મને અમેરિકાના પ્રમુખ ચૂંટશો તો હું પણ મારા કામ અંગે તમને કોઈને ફરિયાદ કરવાનો મોકો આપીશ નહીં. તો એ પ્રમાણે એ ખૂબ જ નમ્રતાથી જવાબ આપે છે. ત્યારબાદ આ અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે અને એક સફળ રાષ્ટ્રપતિ બને છે જેને આજે પણ આખા અમેરિકાના લોકો યાદ કરે છે. તેમના આ જ પ્રામાણિકતા, નમ્રતા એવા ગુણોને લીધે લોકો તેમને કાયમ યાદ કરે છે. તો ફ્રેન્ડ્સ, આ અબ્રાહમ લિંકનના જીવનનો જ એક પ્રસંગ તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યો છે. આપણા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યો છે પાઠ 10, ભૂલની સજા. તો ચાલો આપણે તેના વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ એક નાટક સ્વરૂપે આપવામાં આવ્યો છે, તેથી આ પાઠમાં દ્રશ્યો, ત્યારબાદ સ્થળ જેવા શબ્દો આપવામાં આવ્યા છે અને તેની સાથે આ દ્રશ્યમાં શું બની રહ્યું છે તેવી પણ વાત કરવામાં આવી છે. ફ્રેન્ડ્સ, તમે પણ આ પાઠનું નાટક કરી શકો છો. તમારે લિંકન બનવાનું અને તમારા મમ્મી કે પપ્પાને શિક્ષક બનાવવાના,
ત્યારબાદ તમારે પોતપોતાના ડાયલોગ બોલવાના, તો એ પ્રમાણે તમે પણ નાટક ભજવી શકો છો, તમને આ નાટક કરવાની મજા આવશે. તો ચાલો હવે આપણે સમજીએ. દ્રશ્ય એક. સ્થળ સારાનો ટીચર્સ રૂમ. અંદર 2-3 શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે. બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા. અહીં દ્રશ્ય એકમાં સ્થળ બતાવવામાં આવ્યું છે, સારાનો ટીચર્સ રૂમ, જેવી રીતે દરેક સ્કૂલમાં હોય છે ને. હા, તો જુઓ અહીં પણ આ સારાનો ટીચર્સ રૂમ છે. તેમાં 2-3 શિક્ષકો બેસેલા છે, તેઓ વાતો કરે છે, લખે છે વગેરે કામ કરે છે. ત્યારે ત્યાં એક વિદ્યાર્થી એટલે કે બાળક અબ્રાહમ લિંકન પ્રવેશ કરે છે. લિંકન, મે આઈ કમ ઇન સર? શિક્ષક, યસ, ઊંચે જોઈને. અરે લિંકન, તું છે? આવ, બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? લિંકન, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક, વેરી ગુડ, મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. લિંકન સ્ટાફરૂમમાં પ્રવેશવા માટે પરવાનગી માગે છે. શિક્ષક તેને હા કહે છે. ત્યારબાદ જ્યારે જુએ છે તો તે લિંકન હોય છે, તેથી તેને આવકારે છે અને કહે છે કે તારો અભ્યાસ કેવો ચાલે છે. ત્યારે લિંકન જવાબ આપે છે કે હું મહેનત કરું છું અને તમે મને સમય સમય ઉપર માર્ગદર્શન પણ આપતા રહો છો. ત્યારે શિક્ષક કહે છે સરસ, અને પછી લિંકનને કહે છે કે મને એવું જાણવા મળ્યું છે કે તું ભણવાની સાથે સાથે નોકરી પણ કરે છે. લિંકન, જી. શિક્ષક, તારા મા બાપ? લિંકન, તેઓએ મારા શિક્ષણનો ખર્ચ પડવડે તેમ નથી, એટલે હું પોતે જ. શિક્ષક, સમજી ગયો. હા, તારા જેવા પરિશ્રમપ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. લિંકન, થેન્ક યુ સર. મારે? શિક્ષક, નિસંકોચ જે કહેવું હોય તે બોલ. જ્યારે શિક્ષક લિંકનને પૂછે છે કે તું ભણવાની સાથે સાથે નોકરી પણ કરે છે, ત્યારે લિંકન કહે છે કે હા, હું ભણવાની સાથે નોકરી પણ કરું છું. ત્યારે શિક્ષક એને ફરીથી પ્રશ્ન પૂછે છે કે તારા મા બાપ શું કરે છે? ત્યારે લિંકન કહે છે કે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પડવડે એટલે કે પોસાય તેમ નથી, એટલે કે લિંકનના ઘરની આર્થિક સ્થિતિ વધારે સારી નથી, તેથી તેના માતા પિતા તેના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકે તેમ નથી, તેથી તે પોતે જ નોકરી કરે છે અને પોતાના શિક્ષણમાં તેના પૈસા ભેગા કરે છે. શિક્ષક ત્યારે કહે છે કે હા, હું સમજી ગયો, તારા જેવા મહેનતુ વિદ્યાર્થીઓ માટે મને ગર્વ છે. લિંકન ત્યારે તેના સરને થેન્ક યુ કહે છે અને કંઈક ખચકાતા મારે એટલું જ બોલે છે. ત્યારે શિક્ષક કહે છે તું સંકોચ વગર જે કંઈ પણ કહેવું હોય તે કહી શકે છે. લિંકન, આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા. ત્યારે લિંકન જવાબ આપે છે કે તમે જે ગઈકાલે અમને પાઠ શીખવ્યો હતો તો તેના વિશે એને હજી વધુ જાણકારી મેળવવી હતી, તો તેના માટે તમે મને કોઈ ચોપડી વાંચવા માટે આપશો, એવું કંઈક એ કહેવા માંગતો હતો. શિક્ષક હસીને, આપીશ, તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે. લિંકન જ્યારે પુસ્તક માંગે છે ત્યારે આ શિક્ષક કહે છે કે ચોક્કસ જ હું તને પુસ્તક આપીશ, તારા જેવા આવા હોશિયાર અને જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને પુસ્તક વાંચવા માટે આપીને મને ખૂબ જ આનંદ થશે, એમ કહીને તે ખાનામાંથી પુસ્તક કાઢે છે. લિંકન, આભાર સાહેબ, 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. જ્યારે શિક્ષક લિંકનને પુસ્તક આપે છે ત્યારે તે તેમનો આભાર માને છે અને કહે છે કે હું આ પુસ્તક વાંચીને 2-3 દિવસમાં જ તમને પાછું આપી દઈશ. શિક્ષક, ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. ત્યારે શિક્ષક કહે છે કે મને કોઈ જ ઉતાવળ નથી,
તું શાંતિથી પુસ્તક વાંચીને આપજે. લિંકન ઊભો થઈને, થેન્ક યુ સર, થેન્ક યુ. શિક્ષક, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. લિંકન ઊભો થતા, ઓકે સર, બાય. શિક્ષક, યસ, આવજે. અબ્રાહમ લિંકન વિદાય લે છે. આમ શિક્ષક જ્યારે લિંકનને પુસ્તક આપે છે ત્યારે તે સરનો આભાર માને છે અને સર કહે છે કે તું ખૂબ જ પ્રગતિ કર. લિંકન ઊભો થાય છે અને કહે છે, ઓકે સર, હું જાઉં તો. એમ કહીને તે સરને બાય કહે છે. ત્યારે શિક્ષક કહે છે, હા, આવજે. અને અબ્રાહમ લિંકન આ સ્ટાફ રૂમમાંથી વિદાય લે છે, એટલે કે ત્યાંથી ચાલ્યો જાય છે. ફ્રેન્ડ્સ, તમને અહીં એક ચિત્ર જોઈ શકો છો, તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપવામાં આવ્યું છે. આ ફોટો અબ્રાહમ લિંકનનો છે. બાળપણમાં અબ્રાહમ લિંકન કંઈક આવા દેખાતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આ લિંકનને વધારે જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા હતી અને તેના કારણે તે પોતાના શિક્ષક પાસે પુસ્તક લેવા જાય છે. તેમના શિક્ષક તેને પુસ્તક આપે છે. હવે આગળ શું થશે તે આપણે આવતા અંકમાં જોઈશું. આવજો.